વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં સદસ્યતા અભિયાન શરૂ કર્યું અને હોશે હોશે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 2 કરોડથી વધુ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક પણ રાખી દેવામાં આવ્યો. પણ હવે આ ટાર્ગેટ પૂરો કરવો મહામુશ્કેલ બની ગયો છે, કારણ કે મહિનાથી ચાલતા સદસ્ય નોંધણી ઝુંબેશમાં હજુ 1 કરોડ સભ્યો પણ નોંધાયા નથી અને 15 ઓક્ટોબરે તો સદસ્યતા અભિયાન પૂરું થઈ રહ્યું છે. ભાજપને ખબર હોવી જોઈએ કે લક્ષ્યાંક સુધી પહોંચવા રોજ 7 લાખથી પણ વધુ સભ્યો નોંધવા પડે તો 2 કરોડનો લક્ષ્યાંક પાર થાય. મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો આ કામગીરીમાં જોડાયા છે, પણ ધાર્યું પરિણામ હજુ નથી મળતું, જેને લઈ રોજે રોજ કંઈક ને કંઈક ગતકડા આમાં સામે આવે છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભાજપ માટે ગુજરાત એ રાજકીય પ્રયોગશાળા મનાય છે. ગુજરાતના સંગઠન માળખાને દેશનું સૌથી શ્રેષ્ઠ સંગઠન માનવામાં આવે છે. કોઈ પણ રાજકીય પ્રયોગ જો ભાજપને કરવો હોય તો લગભગ તે ગુજરાતથી જ કરવાની હિંમત કરે છે. 1 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવાનો ટાર્ગેટ રાખ્યો. આ ટાર્ગેટ પૂરો કરવા રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરોને ટાર્ગેટ આપવામાં આવ્યો. આજે સભ્ય નોંધણી અભિયાનને 1 મહિનો વીતી ગયો છે, છતાં હજુ સુધી 2 કરોડ સભ્ય બનાવવાના લક્ષ્યાંક સામે 1 કરોડ સભ્યોની પણ નોંધણીના ફાંફા છે. અને આ ફાંફા વચ્ચે કાર્યકર્તાઓ, ધારાસભ્યો અને સાંસદો બોખલાઈ ગયા હોય તેવું પણ ક્યાંક લાગે છે, કારણ કે અત્યાર સુધી આપણે એવા પણ ઘણા દાખલા જોયા કે જેમાં શાળાના બાળકોના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરાય છે કે બાળકોની નોંધણી કરાવવામાં તમારે તેમને મોબાઈલ લઈને મોકલવાના છે. ક્યાંક હોસ્પિટલમાં જાઓ તો પહેલા ભાજપના સદસ્ય બનો, પછી જ સારવાર મળશે તેવા પણ દાખલા જોયા. તે પણ જોયું અને એ પણ જોયું કે કોંગ્રેસના નેતાઓને પણ ભાજપમાં જોડી દેવામાં આવે. હવે આવું જ કંઈક રાજકોટમાં પણ બન્યું છે. રાજકોટના પડદરીમાં આવેલી કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દુર્લભજી દેથરિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને તેના ભાષણ ઉપરથી લાગતું હતું કે આ કાર્યક્રમ ખાસ દુર્લભજી દેથરિયા માટે રાખવામાં આવ્યો છે, જેથી તેનું કેન્દ્ર લેવલે નાક ન કપાય અને તે તેનો સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરી શકે. આ સાંભળો, જે દુર્લભજી દેથરિયા મંચ ઉપરથી વિદ્યાર્થીઓને શું કહી રહ્યા છે અને આનું પાલન પણ કઈ રીતે થઈ રહ્યું છે. આ સદસ્ય અભિયાન ની અંદર આપણે જોઈન્ટ થવાનું છે. હમણાં હમણાં આઈટીના અમારા કહેશે તમને અને તમને સદસ્ય અભિયાન માટે જોઈન્ટ કરશે અને તમે પણ તમારા પરિવારને આજુબાજુમાં આ રીતે જોઈન્ટ કરી અને આપણને દેશના વડાપ્રધાન આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે સપોર્ટ કરવાનો છે. ત્યારે આપણું ભવિષ્ય, આપણી ભાવિ ભવિષ્ય ક્યાંય ને ક્યાંય અટવાય નહીં. એ દિશાએ જે કામ કરતા હોય એને સપોર્ટ કરવા માટે આપણે બધા સદસ્ય બનો અને તમારા પરિવારને સદસ્ય બનાવો, કારણ કે આ દેશના 140 કરોડ જનતાઓ હોય અને એમાં 75-80 કરોડ સદસ્ય બને આખા દેશની અંદર તો વિશ્વમાં એક નોંધ લઈએ કે નરેન્દ્રભાઈ એક આખા લોકોના નેતા છે, લોકોની સેવા રાખે છે. આ રીતે જે ઉપસી આવે અને આખો વિશ્વ અનુકરણ કરવા માંડે અને આપણે વિશ્વગુરુ ભારતને બનાવવા માટે એક સપોર્ટ કરીએ તેવી સૌને વિનંતી સાથે આપ બધા બેઠેલા મેં તમામ વિદ્યાર્થીઓ સદસ્ય બનો અને તમારા પરિવારને સદસ્ય બનાવો એવી વિનંતી અસ્મિત ભારત માતા કરીએ. મંચ ઉપરથી વિદ્યાર્થીઓને સદસ્ય પણ બનાવવામાં આવ્યા. હવે એ પણ સાંભળો કઈ રીતે આ વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાયા. ડબલ 0 00 2 0 2 4
8800002024 માં કોલ ડાયલ કરશો એટલે ઓટોમેટિક કપાઈ જશે, તમારા મેસેજ આવશે, ટેક્સ મેસેજમાં લિંક આવશે, લિંક ઓપન કરો, લિંક ઓપન થાય એટલે મોબાઈલ નંબર તમારા ઓપ્શન આવશે, ડાયલમાં કહ્યું હોય તો હજુ 8800002024 એમાં મોબાઈલ નંબર તમારો ઓટીપી નાખી દીધો, ફરીથી કોઈ નંબર ડાયલ કરો 8800002024 માં લિંક ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવશે, તમારો મોબાઈલ નંબર નાખ્યો હોય તમારા ઘરના બાકી હોય તો એ ઘરે તમે કરી શકો છો, અલગ મોબાઈલ નંબર ત્યાં છે તમારો બીજા મોબાઈલ નંબરથી ઘરે જઈને અલગ કરી શકાય, 18 વર્ષથી ઉપરના તમે કોઈ પણ જાણશો રેફરલ કોડમાં એવું બુક ના હોય તો મોબાઈલ નંબરમાં ડાયલ કરી આપો 98796 આ સાંભળી એવું લાગે છે કે શું ભાજપને સભ્યો મળતા નથી, શું સભ્ય બનાવવાને લઈને આ કૌભાંડ ચાલે છે, આજે પુરાવો મળ્યો કે સદસ્યતા અભિયાનમાં કૌભાંડ ચાલે છે તેને લઈ લલિત કગથરાએ શું કહ્યું તે પણ સાંભળીએ. જે રીતે પડધરી ટંકારાના ધારાસભ્યે પડધરીની સરકારી કોલેજમાં જઈને પ્રિન્સિપાલે સૂચના આપી કે દરેક વિદ્યાર્થીઓને કોલેજના સ્ટુડન્ટોને મોબાઈલ લઈને આવવા અને મોબાઈલ લઈને આવ્યા પછી દરેક પાસેથી મેમ્બરશીપ બનાવી અને દુર્લભજી દેતરિયાનું નામ નખાવ્યું કે આ મેમ્બર બનાવવાવાળા. આ સરકારી કોલેજનો ઉપયોગ તમારે ભાજપના મેમ્બર બનાવવા માટે કરવાનો છે તો સચિવાલયમાં બેસી જાઓ ને, દરેક ઓફિસમાં બેસી જાઓ ને, હવે તો હદ કરી નાખી છે તમે, આટલી બધી ખેલચા, આટલા બધા સારા થવાના પ્રયત્નો, પાર્ટીની પાછળ જે તમે મેમ્બરશીપ માટે થઈને ખેલચા છે એના બદલે આજે ડેમી 3 ડેમ જે તમારો ખોલી નાખ્યો છે, ખાલી કરી નાખ્યો છે, ત્યાં પડધરી ટંકારાના જે ખેડૂતોના પ્રશ્નો છે જેને પાણી વગર આજે એનો મોલ પતી જવાનો છે, કરોડોને અબજો રૂપિયાનું નુકસાન જવાનું છે, એ પ્રશ્નો પાછળ, પ્રજાના પ્રશ્નો પાછળ માનનીય દુલભજીભાઈએ પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતે સરકારી કોલેજનો અને એ પ્રિન્સિપાલ સામે પણ પગલાં લેવા જેવું મારું સ્પષ્ટ માનવું છે કે પ્રિન્સિપાલ આવી સૂચના જ કેમ આપી શકે કે એક પાર્ટીના મેમ્બર બનાવવા માટે થઈને તમે મોબાઈલ લઈને કોલેજે આવો, એવી સૂચના આપનાર પ્રિન્સિપાલ સામે પણ પગલા લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. મજબૂત સંગઠન માળખું, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી સત્તા હોવા છતાં માત્ર સભ્ય નોંધણી માટે સત્તાધારી પક્ષ ભાજપે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ક્યાંક એવું લાગે છે કે ભાજપને ભરતી મેળા હવે નડી રહ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને અપાતા આડેધડ પ્રવેશના કારણે હવે ભાજપના પાયાના કાર્યકરોની નારાજગી સદસ્યતા અભિયાનમાં વર્તાઈ રહી છે. લોકસભાની ચૂંટણી બાદ ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. લોકસભાની બનાસકાંઠા બેઠક ગુમાવી દીધા બાદ પક્ષ હવે સભ્ય બનાવવા માટે પણ ઝઝૂમી રહ્યું છે. ભાજપના સભ્ય બનવા લોકો તલપાપડ થતા હોય હવે લોકો કમળથી મોઢું પણ ફેરવવા લાગ્યા હોય તેવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે. સદસ્યતા અભિયાનમાં મળેલી નિષ્ફળતાને લઈ ભાજપે ચિંતન નહીં પરંતુ હવે ચિંતા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જે રીતે રોજબરોજ ભાજપના આવા ગતકડા સામે આવે છે અને સદસ્યતા અભિયાનમાં જે રીતે ભાજપને હવે ફાંફા પડે છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.